समस्त ब्रह्म समाज युवा परशुराम ग्रुप शिहोर द्वारा બડેવના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી. શ્રાવણ માસની પૂનમના રોજ બ્રાહ્મણો માટે અતિ પવિત્ર બડેવનો તહેવાર હોય સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પરશુરામ ગ્રુપ સિહોર દ્વારા દર વર્ષની જેમ સમૂહ યજ્ઞો પવિત્ર બદલવાનો કાર્યક્રમ પ્રમુખ શ્રી દીપકભાઈ જાની અને તેમની ટીમના આયોજન હેઠળ યોજવામાં આવ્યો હતો, જેમાં પૂજનીય અને વિદ્વાન શાસ્ત્રી શ્રી વસંતભાઈ જોશીના આચાર્યપદે આ કાર્યક્રમ યોજાયો, જેમાં શિહોરમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા અને ખરા અર્થે બ્રાહ્મણ તરીકેનું કર્તવ્ય કર્યું હતું. આ ઉપરાંત શાસ્ત્રીજી દ્વારા બડેવની ઉજવણી માટે ચાલતા મીડિયામાં અને સોશિયલ મીડિયામાં ચાલતા તર્ક વિતર્કનો ખુલાસો પણ હિન્દુ સંસ્કૃતિના મુખ્ય પુસ્તકો ધર્મ સિંધુ અને નિર્ણય સિંધુનો આધાર લઈને કરેલ હતો. ભવિષ્યમાં અધકચરાના જ્ઞાન ધરાવતા લોકો દ્વારા જે પોસ્ટ કે ન્યૂઝ મૂકવામાં આવે છે તેનો ભરોસો કરવો નહીં તેવી ટકોર પણ કરી હતી. આ પ્રસંગે પ્રમુખ શ્રી દીપકભાઈ જાની દ્વારા સમગ્ર સમાજને બડેવની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી. આજે શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે બ્રાહ્મણો માટે એ ખૂબ જ મહત્વનો દિવસ. આખા વર્ષ દરમિયાન જાણતા અજાણતા જે કાંઈ મન વચન કર્મથી થયેલા પાપો એના નાશ માટે થઈને હેમાદ્રી દશવિધિ સ્નાન થાય, એ પછી આપણા ઉપર જેનું ઋણ છે એવા દેવ મનુષ્ય પિતૃ એમનું તર્પણ થાય, વેદોનું એક ગાન થાય, ગણપતિ ભગવાનની પૂજા, સપ્તર્ષિઓની પૂજા અને વિષ્ણુ ભગવાનની પૂજા, આ બધી પૂજા વિધિ સંપન્ન કરી અને નૂતન યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. શ્રાવણ મહિનો શ્રવણ નક્ષત્ર ઉપરથી છે એટલે છેલ્લા અઠવાડિયા 15 દિવસથી આ એ મોબાઈલની અંદર ફેક ન્યૂઝ આવ્યા કરે, છાપાની અંદર ગુજરાત સમાચારમાં આવે, સૌરાષ્ટ્રમાં આવે, એ ઇતર જ્ઞાતિના જેને વેદ શું છે, શાસ્ત્ર શું છે, એની મર્યાદા શું છે એનો ખ્યાલ ન હોય એવા આપણને ઉપદેશ આપે બ્રાહ્મણોને કે શનિવારે જનોએ બદલવાની છે. શ્રવણ નક્ષત્ર શનિવારે છે પણ એ સાચા પંચાંગની અંદર સંદેશ પંચાંગ, જન્મભૂમિ પંચાંગ, નિર્ણય સાગર પંચાંગ, હરિલાલ પંચાંગ એવા 10 પંચાંગો છે, એમાં 14ને શનિવારે જનોએ બદલવાની છે. શ્રવણ નક્ષત્ર છે પણ ઋગ્વેદી બ્રાહ્મણો માટે છે, યજુર્વેદી બ્રાહ્મણ માટે પૂનમ મહત્વની છે, એને શ્રવણ નક્ષત્ર સાથે કાંઈ લેવા દેવા નથી. તો મોટા ભાગના ગુજરાત સૌરાષ્ટ્રની અંદર એ બધા